જે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ ટકા મતદાન થયું છે છ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જામનગર ભાવનગરમાં મતદાનની પ્રક્રિયા સવારના સાત વાગ્યાથી શરૂ થઈ છે અને વારંવાર જે વડીલો છે સિનિયર સિટીઝન્સ છે તે સંકેત આપી રહ્યા છે લોકોને અપીલ કરી રહ્યા છે તેમના મતદાન થકી કે આપ પણ મતદાન કરો યુવા વર્ગ પર મોટી આશા રાખવામાં આવી રહી છે કે જેઓ પહેલી વખત મતદાન મથકમાં જઈને મતદાન કરવાના છે અને કોર્પોરેશનની ચૂંટણી માટે કોઈ સેચ પણ બેદરકારી ન દાખવે દરેક વ્યક્તિની ફરજ છે અને એટલે જ ન્યૂઝ એટીન ગુજરાતીના માધ્યમથી સવારથી જ અમે અપીલ કરી રહ્યા છે અને સ્ટુડિયોમાં જે પણ જે ગેસ્ટ આવી રહ્યા છે એ લોકો પણ તમામને અપીલ કરી રહ્યા છે કે આપ મતદાન મથક પર જાઓ અને લોકશાહીના પર્વને વધાવી લેવામાં આવે તો આપણી સાથે જોડાયા છે ભાજપના વરિષ્ઠ નેતા છે હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે સાથે રાજકીય વિશ્લેષક ડૉક્ટર વસંત પટેલ જોડાયા છે અને રાજકોટથી જોડાયા છે રાજકીય વિશ્લેષક સુનીલ જોશી જોડાયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં સુનિલભાઈ આપની પાસેથી જવાબ જાણીશું કે સવારથી લઈને અત્યાર સુધીમાં જે મતદાનની જે પેટર્ન જોવા મળી છે તે વિશે આપનું શું છે આકલન

આસપાસ મતદાન થવાના સંકેતો મળી રહ્યા છે જી કારણ કે બે હાજર પંદર માં જોવા મળ્યું હતું કે રાજકોટમાં લગભગ પચાસ પોઈન્ટ ચાર ટકા મતદાન જે જોવા મળ્યું હતું બે હાજર પંદર માં તો આ આ બ્રેક થઈ શકે છે આ મતદાન ની ટકાવારી એની આસપાસ આવવું જોઈએ થી ટકા સુધી જશે કારણ કે એક દર્દીઓ છે એમના માટે છે મતદાન નો તો એ પેલા જે મતદાન થઈ જશે એના ઉપરથી સંકે તો આવી જશે ને અત્યારનું જે મતદાન વીસ ટકા છે બપોરે બાર વાગ્યા સુધીનું એ જોતા ચાલીસ ટકા તો પાર કરી જશે ચોક્કસ હવે જોવાનું એ રહી છે કે છેલ્લે રાજકીય પક્ષો અને એમના ઠેકેદારો છે એ મતદાન ને કેટલા બહાર લાવી જી ડૉક્ટર વસંત પટેલ આપનું શું માનવું છે સવારથી લઈને અત્યાર સુધીમાં કોરોના કાળમાં પહેલી વખત કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અને હવે પંચાયતોનું જે મતદાન થશે આ મતદાન પત્યા બાદ થવાનું છે પરંતુ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે નિરસ આપણે આપણને ગણશું કારણ કે રવિવાર તો પણ દિવસ છે લોકોમાં એવી જાગૃતિને વારંવાર કહેવામાં આવે છે કે જાગૃતિ આવી જઈએ આવી જઈએ ડર લાગી રહ્યો છે કારણે ચોક્કસથી ડર લાગી રહ્યો છે જે મહાનગરોમાં જે કોરોનાની પરિસ્થિતિ હતી જ્યારે કોરોના કાળમાં અને સૌથી વધુ કેસીસ અમદાવાદ રાજકોટ સુરત ને આ બધા મોટા શહેરોમાં જ આવેલા ત્યારે ત્યાંની પ્રજા આજે પણ હજી મતદાન આપવા બહાર નીકળતા ચોક્કસ ડરી રહી બતાવે છે રેલીઓ સભાઓમાં જે કાર્યકર્તાઓ હોય છે એમાં સામાન્ય પ્રજા નથી હોતી એટલે પ્રજાને એક મનમાં એવો ઊંડો શંકા પણ છે કે જો આ જે રેલીઓ અને સભાઓમાં જે કાર્યકર્તાઓ નીકળ્યા હતા માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સિંગ દરેક પાર્ટીની અને એ જ કાર્યકર્તાઓ અત્યારે ત્યાં બૂથ લેવલના કામમાં કામ કરતા હોય અને એમને કોરોના કોઈને હોય અને એમના થકી એમને થઈ જશે કોરોના આવો પણ એક ડર સામાન્ય જનતામાં હોય એવું મને આજે મતદાનના આંકડા આવી રહ્યા છે એ પરથી હું ચોક્કસ કહી શકું પરંતુ બીજી વાત એવી છે કે જે આગળ વિધાનસભાના ઇલેક્શન થયા ત્યાં સારું મતદાન થયું ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં આવે આવતા રવિવારે ગ્રામ્ય વિસ્તારનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યાં ચોક્કસ જે શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ થશે એવું મારું ચોક્કસ માનવું છે રિફ્લેક્શન જોવા મળશે હા ચોક્કસ ડિફરન્સ હશે બંને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાનમાં ચોક્કસ મોટો ડિફરન્સ હશે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્વ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મહત્વ હોય છે તાલુકા જિલ્લા પંચાયતમાં જ્યારે શહેરી વિસ્તારના જે નાગરિકો હોય છે એને મહત્વની ચૂંટણી આ છે એમના માટે પણ એ એમને મહત્વની ગણતા નથી જી 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 પોશ વિસ્તારો જે શહેરી વિસ્તારની અંદર જે ભણેલા ગણેલો જે વર્ગ હોય છે પરંતુ એ ભૂતકાળમાં પણ જોવા મળ્યું હતું હિતેન્દ્ર ભાઈ કે એ પોશ વિસ્તારની અંદર કે જ્યાં સૌથી વધુ એજ્યુકેટેડ લોકો રહેતા હોય છે તે બહુ ઘરની બહાર બહુ ઓછા નીકળતા હોય છે કે અમે ક્યાં લાઇટમાં ઊભા રહીએ અમે કોઈ દિવસ લાઇટમાં નથી ઉભી રહ્યા પરંતુ જ્યાં જ્યાં જે જે લોકો મહેનત મજૂરી કરનાર વર્ગ હોય છે નોકરિયાત વર્ગ હોય છે ત્યાં આગળ સૌથી વધુ જે મતદાન જોવા મળતું હોય છે અને બે પંદરમાં પણ આપણે જોયું હશે કે લગભગ સરેરાશ મતદાન એ પિસ્તાલીસ પોઈન્ટ એક્યાસી ટકા મતદાન થયું હતું રાજકીય પક્ષોને ડર લાગી રહ્યો છે કે મતદાન ઓછું થાય તેવું નહીં જો બે હજાર અને બે ત્રણેયની સરેરાશ લગભગ પિસ્તાલીસ ટકાની આસપાસ છે જી જે પ્રમાણે પેટર્ન ચાલી રહી છે કે ચાર કલાક પાંચ કલાકનો સમય સવારે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં વીસ ટકાની આસપાસ મતદાન થયું છે આપણી પાસે હજુ છ કલાક બાકી છે બરોબર તો આજ એવરેજ એવરેજથી મતદાન થાય તો ચુમ્માલીસ મતદાન થાય એવો પ્રાથમિક અંદાજ છે મને લાગે છે કે શરૂઆતના એક બે કલાક સુધી કાર્યકર્તાઓનો પણ રાતનો ઉજાગરો મતદારોની પણ ઉઠવાની પેટર્ન શહેરી મતદારોની એના આધારે રવિવારના આધારે એ આપણે ગણતરીમાં ન લઈએ તો હવે પછી જમ્યા પછીનું જે મતદાન થશે બહેનોનું જે મતદાન થશે મને લાગે છે કે સરેરાશ કરતાં પણ થોડું વધારે મતદાન થઈ શકે એમ છે કારણ કે સમય પણ આ વખતે બે કલાક વધારે છે અહીંયા થોડીક આપણી આશંકા એટલા માટે સાચી છે કે ક્યાંક ને ક્યાંક વિસ્તારો જ્યારે અર્બનાઇઝેશન થયું છે અમદાવાદ ખૂબ આવડું મોટું થયું છે અને પોળોમાંથી કે તળ અમદાવાદમાંથી નવી સોસાયટીમાં રહેવા ફ્લેટમાં રહેવા તાજા ગયા